તો જામ સલાયા ખાતે વેજૂત વચ્ચે જાહેર રસ્તા પર અથડામણ થઈ હતી. બંને જૂથના લોકો લાકડીઓ સાથે ઉતરી આવ્યા હતા. માથાકૂટમાં 300 વધુ જેટલા લોકોને ઇજા થતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જાહેર રસ્તા પર એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા હતા. જામ સલાયામાં જૂથ અથડામણની ઘટનાઓ વધી રહી છે. તો આજ મુદ્દે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ધર્મેશ. ધર્મેશ, જામ સલાયામાં જૂથ અથડામણની ઘટનામાં જે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેમાં ફરી એક ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે અથડામણ કયા કારણોસર આ ઘટના બની હતી ને શું હાલમાં માહિતી સામે આવી રહી છે? તો ક્યાંક ટેકનિકલ ખામીને કારણે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તો જે રીતે વાત કરીએ, જામ સલાયામાં દિવસે ને દિવસે જૂથ અથડામણની ઘટનાઓ વધી રહી છે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. બે જૂથો વચ્ચે લાકડીઓ વડે હુમલો થયો હતો. બે જૂથ એકબીજા સામે લાકડીઓ લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જાહેરમાં એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો અને આ ઘટનાની અંદર 3 લોકોને ઇજા પહોંચી છે. તો ફરીથી અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર અમારા સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય. ધર્મેશ, જે રીતેની માહિતી સામે આવી રહી છે જામ સલાયામાં દિવસે ને દિવસે જૂથ અથડામણની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, આ કયા કારણોસર આ જૂથ અથડામણ થઈ હતી ને હાલમાં શું પરિસ્થિતિ છે? જણાવી દઉં કે જામ સલાયા ખાતે ફરીથી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને સવારના ભાગે બનેલા ઘટનામાં બંને જૂથ સામસામે લાકડીઓથી આવી ગયા હતા અને એકબીજાને માર મારતા નજરે ચડ્યા હતા. ત્યારે સલાયામાં અવારનવાર બનતી આ ઘટના સામે કાયદા સામે ચોક્કસ પ્રશ્ન તૂટી રહ્યા છે. ત્યારે હાલ તો પરિસ્થિતિ ખાડે પડી ચૂકી છે અને 3 લોકોને ઇજા પહોંચી છે, તેમને સારવાર અર્થે ખસેડેલ છે. જી પાર્થ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.